અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે ધરમપુરના સિદુંબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિદુંબર ગામમાંથી વહેતી માન નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી અત્યારે નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. નદી પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નદીના પાણી કોઝવે પરથી તેજ ગતિથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતા ગામ અને શમશાન વચ્ચેથી વહેતી નદી પસાર કરવી જરૂરી હોવાથી મૃતકના પરિવારજનો અને ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. અગાઉ પણ અનેક વખત આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી જ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ અને ખાડીઓ વહે છે, જેમાં ભારે વરસાદ વખતે લો લેવલ કોઝવે પર અને નાના પુલ પર પાણી ફરી વળે છે. આથી કલાકો સુધી બંને તરફનો સંપર્ક ખોરવાય છે. જોકે ક્યારેય આવી દુઃખદ બનતી ઘટનાઓ વખતે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને શમશાન સુધી કે પોતાના કામ માટે નદી નાળાઓ આવી જ રીતે પસાર કરવા પડે છે. આજે સિદુંબર ગામમાં બનેલી આ ઘટનામાં દ્રશ્ય જ આ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સર્જનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવો પડે છે. અંતરિયાળ વિસ્તારમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવી જરૂરી છે.